અને આપણા ગીતો ની મજા જ આ છે. આમ આ બધા ગીતો ગાવાય આમ. કોઈ પણ કામ કરવું હોય, દાન કરવું હોય કે કઈ પણ તમારે હાર મદદ કરવી હોય ને તો એ ખુમારી જ આવે ને. અમારા સપાખરા હોય યુદ્ધના મેદાનમાં, જેમ દાદાભાઈની વાત કરી એવા સુરવીરો યુદ્ધમાં ઉતરે અને એમને વગર સંગીતે સપાખરા બોલતા હતા. યુદ્ધના સપાખરા ભલી વેંડારી કટારી લાંગા હેતાદી ગળાકા ભાણ હંભારી કચારી માય હોવંત સંગ્રામ તાતો હેમ જરી નીચે રીવ નારી છાત્ર બાકા હૈયા અજા બીયા માગે ધારી ધોધારી ગે નામ અંગન પટી અટિયા કરાકી જમ તટી પટી પકાર ધસટી છાત્ર બા હૈયા રાખવા ધરમ આફુડી મોજ આવી જાય. કઈક હાથમાં હાથી અડ પડે જીંક માથે અચૂક કઠ જાત સેચ ઘટ ટૂક ટૂક ફટ જાત કઈક ફે ફરા ફાર અને હટ જાત કઈક કાયર હજાર કુદંત ચીચ પડતે કબંધ અને ધડ ધડ ખેંચ મચવાય ધન. આવી કવિતાઓ સાંભળાય. હમણાં બે લીટી એક બહુ મને ગમે છે. રાણાને યાદ કર્યો ને, મહારાણાને પ્રતાપને, કે દ્વંદ કહાં તક પાલા જાય. ઘણી વાર આપણે કેમ કે જાતું કરો જાતું કરો, પણ એની નિમિટ હોય, કોઈ આપણને ખોટી રીતે હેરાન કરતો હોય તો દ્વંદ કહાં તક પાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, તું ભી રાણા કા વંશજ હૈ ફેંક જહાં તક ભાલા જાય. દ્વંદ કહાં તક પાલા જાય અને યુદ્ધ કહાં તક ટાલા જાય, તું ભી રાણા કા વંશજ હૈ ફેંક જહાં તક ભાલા જાય. એમ મને એક સરસ ભક્તિરસનો પ્રસંગની ફરમાઈશ છે. પણ એની પહેલા અહીંયા દેહાઈ સમાજ છે, ભૂદેવો છે, પ્રજાપતિ બી ઈતર સમાજ એમ ઠાકોર સમાજ પણ છે. અને અમારે સૌરાષ્ટ્રની ધરતીનો પ્રાંત બદલે તો થોડું ઘણું નામ કહેવામાં જ્ઞાતિમાં બદલતું હોય છે, પણ સૌરાષ્ટ્રની ધરતીનો એક પ્રસંગ છે. સંવત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભલ તલ ખુમાણ. 1875 અમારે મોવા બંદરે ભાવનગર પાસે પહેલા વહેલા અંગ્રેજો ઉતર્યા અને અંગ્રેજ ટોપાવાળો એક બહુ મોટો અધિકારી અંગ્રેજ, એને તો સત્તામાં મદમાં એ તો મદશક હતા. એને એમ કે અમે અમારું જ બધે હાલે, ભારતવાસીઓ તો અમારા ગુલામ કહેવાય. અને એમાં એ ટોપાવાળો ને એના અંગરક્ષકો આયરે ને હાલે આવે. એમાં ઠાકોરની દીકરી પાણી ભરવા જતી હતી, 15-17 વર્ષની દીકરી પાણી ભરવા જાય, રૂપના આભરણ જેવી દીકરી. એ ઓલો ગોરો ટોપાવાળો અધિકારી જોઈ ગયો, આવું રૂપ કોઈ દી જોયેલું નહીં. એને એમ થઈ ગયું કે આ તો આપણા ગુલામ કહેવાય. હળી કાઢીને બાવડું પકડી લીધું દીકરીનું. એને એમ કે હું આને ઉપાડી જાઉં, આ શું કરી લેવાના. પણ 15-17 વર્ષની ઠાકોરની દીકરીને હળી કાઢીને આમ બાવડું પકડ્યું, પણ હાથમાં હાંડો અને ગોળ એ પાણી ભરવાના હતા. એ હાંડો જે હતો એને આમ કરીને આમ ઘા કરવા જાય, બાવડું તો લાઈ મૂકી દીધું. અંગરક્ષક આડા પડી ગયા ને એના એકાદાને ઘા કર્યો અને મુકાવીને દીકરી ઘરે ભાગી ગઈ. ઘરે જઈને એના બાપને કીધું, બાપુ અંગ્રેજ ટોપાવાળાએ મારું બાવડું પકડ્યું, હવે મારાથી જીવાય નહીં. નાનુડા નામનો જુવાન એમની આરે એનો સંબંધ થયેલો, હકપણ થયેલો, વ્યવહાર થયેલો. નાનુડાને બોલાવો, મને ઝેરની તાહળી આપી દે. કા મને ઝેરની તાહળી આપી દે, નકર જે અંગ્રેજ ટોપાવાળે મારું બાવડું પકડ્યું છે એનું માથું કાપીને એના લોહીમાં તૂંદડી રંગીને મને વઢાડવા માટે આવે તો હું એની આરે લગ્ન કરીશ. અને એ નાનુડાને ખબર પડી કે મેં જેની આરે મારું એ ઠાકોરનો દીકરો જેની આરે મારો હકપણ થયું છે અને એણે મારે મારા જેની આરે લગ્ન થવાના છે એને અંગ્રેજ ટોપાવાળે બાવડું પકડ્યું. એ તરવાર લઈને જઈને અંગ્રેજ ટોપાવાળાનું માથું કાપી નાખ્યું હતું. ભલા માણસને એમાં ચૂંદડી રંગીને આવ્યો હતો, જા રંગી આવ્યો ચૂંદડી. ખાલી સ્પર્શ કર્યો તો એ દીકરી એમ કહેતી હતી. એના ચારિત્રની એને કેટલી ખેવના આવી છે. અટાણે આપણે તો બહુ સારું છે, ગામડાને બહુ વાંધો નથી. નીતર હાવ તમે વાતો અંગ પ્રદર્શન કરવા એ જ એને ગમે છે બધાને. આ બોલિવૂડમાં એને હુડ કાઢી નાખ્યું જાહેરાતો વાળાએ. આપણે એમ થાય દેખાડવું કેમ, ટીવીયું કેમ ચાલુ રાખવી, બોલો ક્યાં ફુગાડી દીધા. એને એ પાછા મહાન માને છે, અમે કંઈક છીએ, હવે તમે હું છો એ અમને ખબર છે. પણ એટલા માટે ભક્તિરસનો પ્રસંગ આ તો વચ્ચે આ યાદ આવી ગયો એટલે મેં લઈ લીધો. પણ ડુંગર ભરવાડ નામનો માલધારી ભગવાન દ્વારકાધીશનો અહીંયા ફોટો છે. અને આવું સરસ ઉજવણું થયું હોય તો છેલ્લે દ્વારકાધીશ કૃષ્ણ શ્યામ તન શ્યામ ધન શ્યામ હે હમારો મન આઠો પોરો વધો અમે શ્યામ હીશો કામ હે ને શ્યામ હિયે શ્યામ તિયે શ્યામ બિના નહી તિયે આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે શ્યામ સુખ દાયસો ભલાઈ શોભા ધામ હે ઓધવ તુમ ભય બોરે પાણી લેકે આય દોરે જોગ કહાં રાખે જહાં રોમ રોમ શ્યામ હે જેને રોમ રોમ જેને રૂવાડે રૂવાડે ભગવાન હોય તો ભરોસો હોય તો આજ આવ્યો.
ઘણી વખત આપણને એમ લાગે ભગવાન કે માતાજી આવે, પણ બધા કેડા જયારે બંધ થઈ જાય આપણને એમ થાય કે હવે આપણું કોઈ નથી, સમાજ નથી, કુટુંબ નથી, ભાઈઓ નથી, હવે મરવા સિવાય આધાર નથી. તેથી ક્યાંકથી કોક આવી જાય ને મદદ કરી દે ને આપણે ઉગરી જાય, ત્યાં માનું દ્વારકા વાળો આવી ગયો. આવી રીતે જે આવે બીજું કઈ એમાં હોય નહીં. એ આપણા આપણી આબરૂ રાખે, આપણા ટાણા હાચવી લઈએ, અને ટાણા હાચવાનું એને કહેવાય. બાકી ભગવાન પાસે હાજા નરવા રહી, ભાઈ બંધો આપણા હાજા નરવા રહીએ, કુટુંબ પરિવાર ભેળા થઈને ખાઈ એવું જ માગું. પૈસા નહીં તો મહેનત કરી એટલે એની રીતે બધું આવી જાય, એ બધું આવી જાય. કોકનું કરી નાખવું હા એમ ન હાલે, હા કોકના ગમે ના ગાળિયા કરીને ભેળું કરી લઈએ પછી દાન કરવા જઈએ એમ ભગવાને ન માને, એને બધી ખબર હોય કે આપણે શું કરીએ છીએ. એટલે એક પ્રસંગ છે, ડુંગર ભરવાડ નામનો એક માલધારી નો છોકરો, વાહ વાહ, અને ગાડર બકરા ચારે. એમાં ક્યાંક ભાગવત કથા હાલતી હતી, ગાડર બાજુમાં કથા વગડામાં હાલતી હતી, અને એમાં સાંભળી ગયો ભગવાન કૃષ્ણનું આખું વર્ણન આવે. ભગવાન તો જગતનો આધાર છે દ્વારકા વાળો, જેને જેને અવાજ કર્યો છે અને જેને જેને એમને પુકાર્યો છે ત્યારે ભગવાને એમની લાજ રાખી છે, એની આબરૂ રાખી છે. એવી વાત ડુંગર ભરવાડ નામના એક છોકરાએ સાંભળી. ભાઈલે આપણે વિડીયો વાળા મિત્રને વિનંતી, જ્યારે વાત આલતી હોય ને તો એ આ બાજુ જ રાખજો, કારણ કે અમારી વાત માણસ કોઈને પણ કેમેરો સામો આવે ને, તમે આમ બહેનો છે પછી ભાઈઓ છે એટલે નજર ન્યા હોય છે કે અમારી વાત ફેલ જાય, એટલે આ બાજુ રાખો. સંગીત આલે ને તો એ તમે તમારે ફેરવી દેજો. આ પછી એવું થાય એવું, આમાં ભહું લોટ ખાવું બે હારે ન થાય એટલા માટે. પણ સારું કેવાય, વર્ષો પછી તમને આ વિડીયો વાળા મિત્રો બતાવશે. આમાં અમારે બધાને એવું હોય, આમ આમ ધંધા મગજમાં ન કરી જાય તો વાંધો નહીં, બાકી ભૂકા કાઢ નાખે. આ વિડીયો વાળા ઘણી વખત સપનામાં ઓહી કુ ખંભે લઈને કે સ્માઇલ સ્માઇલ, અરે ઘર નાખી જાય કે તમે જોવો તો ખરા હુતાશ હોય, કેમેરો નથી ઓસી કુ ખંભે લીધું છે. એટલે બધાને થાય એવું કઈ નહીં, અમારે એવું થઈ જાય બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ કરવા માટે, પછી કે તમે હુઈ જાઓ અહીં ઓડિયન્સ નથી. એ તો ગમે ને થાય. હા કાપડના વેપારી હાંજે ઘણી વાર ઓસાડ ફાડી નાખે, કેટલા મીટર આપવું, ઘરવાળી ખી જાય ઓસાડ ફાડી નાખ્યું હું કેટલા મીટર આપું. એટલે ધંધા કરો એ સારું, મગજમાં નો કરી જવા જોઈએ, એટલા કરવાના ખરા ધંધા, પણ ધંધા મગજમાં કરી જાય તો હક નો લેવા દે એમ થાય. એટલે આ ડુંગર ભરવાડ નો છેલ્લે પ્રસંગ કહું હું આપને. હા પછી આપણે ઘણો બધો આનંદ કર્યો છે પણ આ પ્રસંગ સરસ છે.